नमस्कार विद्यार्थी मित्रों, फरी एक वक्त राजू मेघवानी यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज आप आ वीडियो की अंदर शीखी रहा है अर्थविस्तार। अर्थविस्तार एकदम सरल है। जारे पर तमने परीक्षा में अर्थविस्तार लखवानो पूछाय तो तमारे सौ प्रथम काव्यनी पंक्ति लखवानी होय छे। त्यारबाद आ पंक्ति माथी आपणे कया प्रकारनो सामान्य बोध अथवा तो सामान्य समजूती आपणे प्राप्त थाय छे, जेने आपणे सामान्य अर्थ पण कहेवाय, सामान्य अर्थ प्राप्त थाय ए आपणे लखवानो होय छे। पछी आ पंक्तिने आपणे विस्तारथी समजावानी होय छे, जेने आपणे समजूती कहीए छीए। अने आ पंक्तिमांथी आपणे कया प्रकारनो बोध के उपदेश मळे छे ए आपणे अंतमां लखवानो होय छे। आम तमारे त्रण के चार पेरेग्राफनी अंदर परीक्षामां अर्थविस्तार लखवानो होय छे। पंक्ति आपणे जोईए, अमने नाखो जिंदगीनी आगमां, अमने नाखो जिंदगीनी आगमां, अमे आगने पण फेरवीशुं बागमां। बहु सरस मजानी पंक्ति छे। सर्जक आपणे कहेवा मांगे छे कि आ जीवन जे छे विद्यार्थी मित्रों, ए कसोटीओथी भरेलुं छे। जीवननी अंदर कसोटी आववानी छे, जीवनमां समस्या आववानी छे, जीवनमां प्रश्नो आववाना छे, तो पण एनी सामे टकी रहेवू ए अगत्यनुं छे। सर्जक आपणे ए कहेवा मांगे छे कि जीवननी अंदर कसोटीनी सामे टकी रहेवू, मुश्केलीनी सामे एनो सामनो करवो, ए बाबत अगत्यनी छे। केम तो सर्जक कहे छे कि जो जीवनमां मुश्केली रूपी आग आवशे तो अमे सुगंधित फूलो रूपी ए आगने पण बागमां परिवर्तित करी देशुं। आगने पण बागमां परिवर्तन क्यारे थाय? तमे मुश्केलीनो सामनो करो त्यारे, तमे समस्यानो हल करो त्यारे, तमे प्रश्नोना जवाब मेळवो त्यारे। आ पंक्तिमां सर्जक बहु सरस वात करे छे कि जीवनमां गमे तेटली मुश्केली आवे, आपणे तेनो सामनो सामी छातीए करवानो छे। કેમ સામી છાતીએ? કે ઘણા લોકો વિચાર છે કરે મારે બહુ દુઃખ છે, બહુ દુઃખ છે, અને કોઈ અને એ દુઃખ જે છે બીજાની સામે વ્યક્ત કરે, જણાવે અને પછી એની સામે મદદ લેવાની વૃત્તિ રાખે, ના। સર્જક એનાથી દૂર જવાનું કહે છે। સર્જક જે કહે છે અગત્યનું છે કે તમે મુશ્કેલીનો સામનો કરો। જીવનમાં દુઃખ તો આવવાનું છે, મનુષ્ય તરીકે આપણે ધરતી પર અવતાર લીધો છે ને, તો જીવનમાં દુઃખ છે, પણ એ દુઃખને પણ બાગમાં ફેરવાની તાકાત આપણામાં છે। આપણે એ આગને આપણે બાગમાં ફૂલો રૂપી સુવાસમાં પરિવર્તન કરવાની વાત કરે છે। જિંદગી રૂપી આ દરિયો છે ને, એમાં તો મોજા તો આવે ને જાય, ભરતીને ઉડતું આવે ને જાય, બરાબર, પણ આપણે એને સામનો કરીશું ને તો જીવન જીવા જેવું લાગશે। જીવનની અંદર સર્જક એ કહેવા માંગે છે કે મુશ્કેલી તો દરેકને પડે છે, પણ એને સહન કરતા શીખો, અને સહન કરીને જીવનમાં ક્યાંક માર્ગ કાઢતા શીખો, અને માર્ગ ઉપર તમે ચાલી ને ક્યાંક ઉચ્ચ આસન ઉપર બિરાજો। સમસ્યા તો છે, પણ સમસ્યાનો સામનો કરી અને પ્રગતિના પંથ ઉપર જાઓ। કોઈ પણ સમસ્યા આવે તો એને શાંતિથી જીવનમાં સહન કરો। એક વસ્તુ યાદ રાખો, પ્રશ્ન છે તો એનો જવાબ તો હોવાનો જ, 110% હોવાનો। કોઈ સમસ્યા આવી તો એનું નિવારણ તો છે, કોઈ દુઃખ આવ્યું તેનું એનું હલ તો છે, દુઃખ આવ્યું તો સુખ તો આવવાનું છે, બરાબર। એટલે એને સહન કરતા શીખો, મનને મજબૂત કરો, મનને મજબૂત કરી અને એનો સામનો કરતા શીખો, એમ તો જીવનની અંદર આપણને પૂરેપૂરી શાંતિ મળશે। જે વ્યક્તિ સમસ્યાથી દૂર ભાગે છે એ વ્યક્તિ ક્યારે જીવનમાં પ્રગતિ નથી કરી શકતો, એ ક્યારે પોતાની આગને બાગમાં પરિવર્તિત નથી કરી શકતો। કેમ? તો કે સમસ્યાથી દૂર ભાગ્યો છે। જીવનની અંદર સમસ્યાનો સામનો કરતા જે વ્યક્તિ શીખી શકે છે એ જ વ્યક્તિ આગને પણ બાગમાં ફેરવી શકે છે। દરેક માનવે જીવનમાં સહન શક્તિ કેળવવી જોઈએ, અને મુશ્કેલીનો સામનો જે છે દ્રઢતાથી કરવો જોઈએ। એ જ વ્યક્તિ જીવન સારી રીતે જીવી શકે, અને એ જ વ્યક્તિ એમ કહી શકે ને કે અમને નાખો જિંદગીની આગમાં, અમે આગને પણ ફેરવીશું બાગમાં। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ વિડિયો જે છે પૂર્ણ કરું છું। આશા રાખું છું કે આ અર્થવિસ્તારમાં આપને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે, અને બાબત તમને ખાસ જણાવી દઉં કે આ જે અર્થવિસ્તાર છે મેં જાતે લખેલો છે, એના પેજના સ્ક્રીનશોટ પાડી આ વિડિયોની સાથે મર્જ કરવાનો છું, જેથી તમારે લખીને પણ તૈયાર કરવું હોય તો તમે તૈયાર
કરી શકશો બરાબર અને જો વિદ્યાર્થી મિત્રો તમને ગુજરાતીનો કોઈ પણ અર્થ વિસ્તાર ખબર ન પડે તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં લખજો એ અર્થ વિસ્તાર ફરી પરના વિડીયોમાં તમને હું સમજાવીશ વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે મળીશું કોઈ નવા જ એવા મજાના અર્થ વિસ્તાર સાથે ત્યાં સુધી આપને રજા લઉં આપનો આભાર બરાબર થેન્ક યુ